ગુજરાતીઓનું ગજુ માપી શકે એવો માઇનોલાલ કોઈ પેદા નથી થયો. એમાંય કોઈ વિદેશીએ તાક કાઢવો હોય તો 7 જન્મ લેવા પડે. 88 સાલમાં ગેરેજમાં નાની હાટડી ચલાવનાર ગુજરાતના એક જૈન વાણિયાએ 25 અબજમાં સ્વિટ્ઝરલેન્ડની સોનાની રિફાઇનરી ખરીદી છે, એ પણ રોકડે પૈસે. રાજેશ મહેતા એનું નામ. એક બાજુ આખું ભારત અને એક બાજુ આ ભાઈડો એકલો. વર્ષે દાડે ભારતમાં 900 ટન સોનું પ્રોસેસ થાય છે, જ્યારે રાજવગરના રાજેશભાઈ 950 ટન સોનું ઘડે છે અને અક્કલ કામ ન કરે એટલી નીચી કિંમતે વેચે છે. 20-30 વર્ષ અગાઉ રાજેશ મહેતા અને તેના ભાઈ પ્રશાંતે ખખડજોજ ગેરેજમાં જૂના ટાઈપની સોનું ટીપવાની દુકાન ચાલુ કરી. અજાણ્યો મલક, નવી ભાષા, મધ્યમ વર્ગી પરિવારમાંથી આવતા હોવાથી ખાસ કઈ ભંડોળ હતું નહીં. ખૂબ મહેનત કરી ધંધાની જડ પકડી પાડી, કર્ણાટકી લોકોના રસ રૂચિ જાણી લીધા. પરિવારનો મૂળ ધંધો સોના ચાંદીનો, કિફાયતી દામ એટલે ઘરાકી બંધાઈ ગઈ. શુભ જ્વેલર્સના નામે બ્રાન્ડ બનાવી. બંને ભાઈઓનો નિયમ, ઉછીના પૈસા લઈને ધંધો કરવો નહીં. જીવન સાદું રાખ્યું, ધંધાની કમાણી ધંધામાં રોકતા ગયા. કાચો માલ બહારથી ખરીદવો પડે એટલે નીચી કિંમતે માલ વેચવામાં હરખાઈ આવે નહીં. છતાં સ્થાનિક લોકોની મદદથી એક પછી એક દુકાનો ખોલતા ગયા. છેલ્લા આંકડા મુજબ દક્ષિણ ભારતમાં આજે રાજેશભાઈના 80 શોરૂમ્સ છે. પણ આ દરમિયાન એમણે જ્વેલરી સેક્ટરમાં ખૂબ ઊંચા આયામો પ્રસ્થાપિત કર્યા છે. માએ કીધું, જા દીકરા દાંતણ લઈ આવ. દીકરો આખો બાવળ જ ઉપાડી લાવ્યો. રાજેશભાઈએ પણ એવું જ કંઈક કર્યું છે. સ્વિટ્ઝરલેન્ડમાં શ્રેષ્ઠ સોનું રિફાઇન કરતી વલકામી નામની કંપની છે. રાજેશભાઈ એક ઝાટકે આ કંપનીનો સોદો કરીને માલિક બની ગયા છે. કઈ નાની કેડ માથે 25 અબજ રોકડા ગણી દીધા અને રિફાઇનરી ખરીદી લીધી. ઇન્ટરનેશનલ ગોલ્ડ સેક્ટરના ખેરખાઓ અચંબામાં પડી ગયા. કોણ છે આ ભારતીય ભડભાદર? 1961માં ચાલુ થયેલી વલકાંબીમાં રિફાઇન થતું સોનું એટલે અસલી સોનાની લગડી. એરણની કસોટીએ ચડાવવાની જરૂર નહીં, એમાં વોલમાર્ક ખોલમાર્કની જરૂર નહીં. લોકો આંખ બંધ કરીને બિસ્કિટના બિસ્કિટ ખરીદી લે. બંને ભાઈઓ રાજેશ એક્સપોર્ટના નેજા હેઠળ એક મહાકાય કંપની ચલાવે છે અને દુનિયાભરમાં સોનાની નિકાસ કરે છે. કંપની માઇનિંગ એટલે કે સોનાના ખોદકામથી માંડીને રિટેલિંગનું બધું જ કામ કરે છે. ખાણમાંથી સોનું કાઢવું, સોનાને સાફ કરવું, પ્રોસેસ કરવું, અવનવા ઘાટ ઘડવા વગેરે તમામ કામો ઇન હાઉસ કરે છે. આ કંપની એવું સોનું ડેવલપ કરે છે જેની ચકાસણી કરવાની જરૂર ન પડે. રાજેશ એક્સપોર્ટ કોસ્ટ ઇફેક્ટિવ એટલે કે સસ્તા દરે સોનાના ઘરેણા બનાવી રહી છે. માણસ વર્ષના વટલા દિવસે સોનું ખરીદતો હોય છે, સોનામાં હાલતા દગો થઈ જતો હોય છે. બિલ વગરનું સોનું વેચીને ઘણા જ્વેલર્સો ટોપી ફેરવતા હોય છે, પણ શુભ જ્વેલર્સમાં ખરીદી કરવા ગયેલો ગ્રાહક હરખાતો બહાર નીકળે છે. રાજેશ મહેતા કહે છે કે પહેલા તેઓ બધી વસ્તુઓ બહારથી ખરીદતા હતા, પછી તેમણે એ બધી વસ્તુઓ જાતે બનાવવાનું શરૂ કર્યું. કોસ્ટ ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન બનાવ્યું. કાચા માલમાં ઓછામાં ઓછી ઘટ લાગે અને સોનાનો વધારેમાં વધારે ઉતારો આવે એવા પ્રયાસો કર્યા. પ્રોડક્ટની પૂરી જાણકારી મેળવી. આથી ખ્યાલ આવ્યો કે કેવી રીતે ભાવ ઘટાડી શકાય. હવે તેઓ એ પરિસ્થિતિમાં આવી ગયા છે કે દુનિયાનો કોઈ પણ દેશ તેમની સાથે હરીફાઈ કરી શકે તેમ નથી, ચીન પણ નહીં. માત્ર સોનું જ ચડિયાતું નથી, પણ કંપની પાસે 2900 ડિઝાઇનનો એક્ટિવ પોર્ટફોલિયો છે. નીત નવા અખતરા કરીને અવનવા રાજાશાહી ઘાટના ઘરેણા ઘડે છે. ફેશનેબલ બાયુ શુભ જ્વેલર્સના ઘરેણા પહેરીને વિવાહ વાજન કે પાર્ટીઓમાં જાય છે. પૈસાદાર અને રહુડિયા બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને શુભ જ્વેલર્સની સેર કરાવવા લઈ જાય છે ને હાર્ટ શેપના ચગદા વેટ આપે છે. કંપનીએ 30 વર્ષમાં 10-12 લાખ ડિઝાઇન બનાવી છે, જે વિશ્વમાં સૌથી વધારે ડિઝાઇન ધરાવતો પોર્ટફોલિયો છે. બીજા નકલખોરો રાજેશભાઈની કોપી કરવા જાય છે, પણ કિંમતની બાબતમાં ગોથું ખાઈ જાય છે. દશેરા અને ધનતેરસના દિવસે શુભ જ્વેલર્સમાં શાક માર્કેટમાં હોય એટલી લાઈનો લાગે છે. રીતસરની સિક્યોરિટી ગોઠવવી પડે છે. દુનિયાનું સૌથી વધુ 35% સોનું રાજેશ એક્સપોર્ટ પ્રોસેસ કરે છે. ભારત, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ બધે જ કંપનીના યુનિટો આવેલા છે. દુનિયા આખીમાં 3600 ટન સોનું પ્રોસેસ થાય છે, તેમાંથી આશરે 1000 ટન સોનું એકલા રાજેશભાઈ પ્રોસેસ કરે છે. ઇંગ્લેન્ડની બેંક પણ રાજેશભાઈનું સોનું કાકા કહીને લઈ લે છે. જીગરવાળા જૈન વાણિયાને ત્યાં 500 જેટલા યુરોપિયનો નોકરી કરે છે. 1995માં આ કંપની શેર બજારમાં લિસ્ટ થઈ હતી. 10 રૂપિયાનો શેર આશરે 50 રૂપિયામાં લિસ્ટ કર્યો હતો.
આજે એ શેરનો ભાવ 300 ગણો વધી ગયો છે. શેરડી વાહે એરડી પણ પીએ. જે લોકોએ 95 સાલમાં રોકાણ કર્યું હતું એને ઘી કેળા થઈ ગયા છે. એમ માનો ને કે સોના સીધા 3 લાખ. જોવા જેવી ખૂબી એ છે કે આ કંપની ઉપર 1 પણ રૂપિયાનું દેણું નથી. બેંક લોનના હપ્તા ચડત નથી. રાજેશભાઈ ઘર વેચીને ઘી પીવામાં માનતા નથી. કંપની દેણા મુક્ત હોવાથી તેના શેર સ્ટોક માર્કેટમાં બગડા છટ્યું બોલાવે છે. આગામી 15 વર્ષમાં રાજેશભાઈ બીજા 3500 શોરૂમ્સ ખોલવાના છે, જેમાં 1500 શોરૂમ્સ વિદેશમાં હશે. 2035માં મોદી કાકાનું શું થશે એ કેવું મુશ્કેલ છે, પણ રાજેશ મહેતાને લોકો સોનિયો રાજા કે ગોલ્ડન બાબા તરીકે ઓળખતી થઈ જશે. જીવતો રહું તો મને યાદ કરજો કે આ ટીડો જોશી શું કહેતો હતો. તમને એમ કે અમે વાતમાં મોણ નાખીને બોલીએ છીએ તો સાંભળો, રાજેશ એક્સપોર્ટ દુનિયાની 500 ફોર્ચ્યુન કંપનીમાંની એક છે. ભારતમાં કુલ 7 કંપનીઓ 500 ફોર્ચ્યુન કંપનીના લિસ્ટમાં આવે છે, જેમાં 3 ગુજરાતીઓની છે. ટાટાની ટાટા મોટર્સ અને મુકા કાકાની રિલાયન્સ પણ એમાં આવી જાય. રાજેશ એક્સપોર્ટ 2 લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે. ખાતરી કરવી હોય તો ગૂગલમાં આંગળી ભરાવી જોજો. રાજેશ મહેતા પોતાના પ્રાઇવેટ પ્લેન કે હેલિકોપ્ટરમાં ફરી શકે તેટલા સક્ષમ છે. ધારે તો પોતાના હવાઈ જહાજમાં મુસાફરી કરી શકે, પણ તેઓ સામાન્ય ટોયોટો ઇનોવામાં ઘૂમરિયા મારે છે. તેઓ કહે છે કે સફળતા જે છે તે કંપનીની સફળતા છે, પણ આપણે જમીન સાથે જોડાયેલા રહેવું જોઈએ તો જીવન જીવવાની મજા આવે. ધન છે તારી જનેતાને. અહીંયા તો 5 પૈસો જડ્યો નથી કે હુંડાઈની ભૂંડાઈ કરી નથી. દુશ્મનના દરવાજે મોટરના હોરન વગાડતા ફકફકિયાનો તૂટો નથી. સવા મણ સોનું ને અધમણ રૂપું, એની હું તો ટીલડી ઘડાવું ને પછી 4-4 બંગડી વાળી લાડીને પહેરાવું. પણ આ ટીલડી બંગડી શુભ જ્વેલર્સના હોવા જોઈએ. એ હંધ્યુંય વાતું થાય બાપલા, બાકી અહીંયા વાલની વીટી કરાવવાના વાંધા છે. તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલે સ્વિસ બેંકમાં સડતું સોનું મોકળું થાય ને કાનના ઠોરિયા ભેગા થાય. નમસ્કાર.